બોલો હેલો માં કોણ બોલો? મુકેશ બોલો. હે મુકેશ. મુકેશભાઈ, મનસુખભાઈ રાઠોડ બોલું. હા મનસુખભાઈ, મનસુખભાઈ. હા, ઓલું તમે જે કોમેન્ટ મારી ને એમાં એવી કોમેન્ટ આપણે ન કરવી જોઈએ. અરે કઈ એટલે આ નહીં વાલા કુમાર, આપણે શું કહેવાય, નાગદેનભાઈ વિશે છે. હે તમારા વિશે થોડો વાર બોલતા એટલે પછી વાર મન દી સડી જઈને ભૂલ થઈ જાય, શું કરવાનું કે. હા, પણ એમાં એવું છે કે કોઈ પણ ધર્મ એ બાબા સાહેબે બંધારણમાં બધાને અધિકાર આપ્યો છે, પણ મતલબ એ કોમેન્ટ છે ને એનાથી અરાજકતા ફેલાય. હા એ સાચી વાત છે. આપણે એવો એવો એવી બાબત નહીં કરવાની. હા તમે આપણે ક્યાં કામ રહ્યો છો? સર મેં તમારે 2-3 વાર મેં તમારી વાતે કરેલી. હા, પણ એ વાત સાચી છે. પાલનપુર, પાલનપુર એમ મારું પણ એમ મતલબ હું નવસારી મારો વિરાગ છું. ડાયમંડ માં ફોર્મ કરો. હા, એ તો કોમેન્ટ પાછી ખેંચી લ્યો. કે તો ડિલીટ મારી નાખે, માર નાખી. હા હા, તો એ ડિલીટ મારી દીધો અને એવું નહીં કરવાનું. એનું કારણ છે કે કોઈ પણ ધર્મ છે એને આપણે આપણે સ્વેચ્છાએ ન માનો માનો એ તમારી મેટર થઈ ગઈ. હા હા, પણ આપણે એ કરવાથી શું થાય કે બીજી સમાજને કોઈ માનતા હોય, કોઈની આસ્થા હોય, એ લોકો શું થાય કે બાબા સાહેબ એવું કોઈને કીધું નથી કે આપણે એને ખરાબ બોલવું. સાહેબ શું થયું ખબર, પેલા હું માનતો હતો હા, એવું નતો, પણ પછી તમારો જોતો ને લગભગ 12 મહિના જવું, પછી તમારો જ આશિક થઈ ગયો. પછી યાર કાંઈ કાંઈ એ નથી વાંધો, પણ મુદ્દો શું છે કે હા બીજા લોકોને એમાં તકલીફ પડે, કેમ કે કોઈના કોઈની કુળદેવી હોય, કોઈની આસ્થાનું કેન્દ્ર હોય, તો એ હા લોકોને શું થાય કે ભાઈ આ લોકો છે ને જાણી જોઈને આપણે એવું કરી છે, એટલે એ ગુનો બને છે. એ સાચી વાત છે. એટલે આપણે કોઈ ગુનાને અંજામ આપવું એવું કામ નહીં કરવાનું. સાહેબ એટલે હું ભાવ કેટલી બધી ખબર નહીં, પણ હું ભણેલો પછી ઓછો થોડો. હા, પણ એટલા માં કામ કરો. ન ભણેલા હોય ને હા તો આપણે શું કરવાનું, સાંભળવાથી મતલબ રાખવાનો. હા બધા જેના ઓડિયો આવે એ સાંભળવાના, સાંભળીને પછી એમાં હાય નહીં પાડવાની, નહીં નહીં પાડવાની. એવું સારા માણસો ઓડિયા જોતા હોય છે પણ એમાં કોમેન્ટ ન કરે. હા કોમેન્ટ કરવી હોય તો તમને જ્ઞાન છે કોમેન્ટ કરવાનું? નથી નથી, એટલે આપણે ન કરવું. એટલે એવું નહીં કરવાનું, કેમ કે બાબા સાહેબ એવું કોઈ કીધું છે કે તમે કોઈ મા બેન અમે ગયું દીધું, આપણે એવું શીખવાડ્યું છે. ના નથી શીખવાડ્યું. હા, તો આપણે એ ન કરવું જોઈએ, કેમ કે આપણે એ સમાજ માંથી આવી છીએ કે આની અંદર એવા મહાપુરુષો થઈ ગયા, આની અંદર એવા સંતો ની પરંપરા થઈ ગઈ કે આપણે કોઈને ગાળ દેવી એ જ ગુનો છે. ગુનો કરો. ગાળ કોણ બોલે કે જેની માં ગધાડી ના હોય એ ગાળ્યું બોલે? આપણે ગધાડી નથી. ના નથી હરી, આ તમારો આવે ને, તમને કેટલું માણસો ગાળો બોલે, તમે નથી બોલતા. નંબર નહીં બોલવાનું, શું કામ કે એ એનો સ્વભાવ એ કરે, એની આઈ તમે ધોબીએ ધોબી થાવ તો તમારો વજન હું કોઈ નથી ભાઈ. જો પછી વતનભાઈ, વતનભાઈ ને કેટલું ખરાબ બોલે. બધી વાત સાચી છે. સાગર છે ને સાગર, એમાં બધું હારા નરું, એમાં માણા મરી જતા જેની લાશ હોય અંદર સનાવરો ખાતા હોય, તો કઈ સાગર એ કઈ મોઢું કારું ન કરીએ. ના કરે. હા, એમ આપણે સાગર જેવું જીવન જીવવાનું હોય, પણ કોઈને ખરાબ કોમેન્ટ મારી કોઈ દેવી દેવસ્થાનને, એટલે એમાં મતલબ શું છે, માને છે એની આસ્થાને ઠેસ પહોંચે. પહોંચે પહોંચે. ઈ દેવી દેવસ્થાનની ટિપ્પણી કરવી કેવી રીતે હોય કે ભાઈ તમે જે કાંઈ અંધશ્રદ્ધા ફેલાવો છો, તમે માતાજી તમારા પૈંડમાં આવે છે, તોય જાતિ ભેદભાવ ગયો નથી એવું તમે જાણતા હો ને એટલું બોલાય. બરોબર. ઈથી વિશેષમાં બોલાય નહીં. નહીં, એટલે ઈ છે ને એવું કામ નહીં કરવાનું. સારું સારું સાહેબ. હા, એટલે એવું આપણે તમારો ફોટો મોકલી દો, એટલે તમે જે કાંઈ કોમેન્ટ કરી હતી એ બાબતમાં તમે માફી માંગો સાહેબ. આપણે એલા કરણભાઈ ને નાગદાનભાઈ ને વિડીયો મોકલી દીધો હે. બીજો માણસ મને ગાળો બોલે હેરાન કરે, મને કે 2-4-5 મિનિટ નો મને કે વિડીયો બનાવ, બરોબર આજો હાલ માં ચાલુ માં ફોન કરે આવવાનો હેરાન કરે. અને તું છે ને નંબર, આ નંબર બદલાઈ ને હવે એવું એમ. હા, હવે આ નંબર બદલાઈ ને, તારી આઈડી માં નંબર છે, નંબર આ નંબર કાર્ડ બંધ કરી અને બીજું કાર્ડ કાઢ લે. પણ બીજા લોકો હેરાન કરે, બીજા કોઈ નથી, અમુક હોય બોલાવે કે ફોન કરે તો નથી ભાઈ. આ કોમેન્ટો આવી કરવાથી તને તકલીફ પડે. હા સમજે વાત ને, કે એમાં કેસ પણ થાય થાય થાય. હા, એટલે આપણે એવું કામ નહીં કરવાનું. બરોબર. હવે નહીં થાય ને કે? હા હવે નહીં થાય, ફોટો મોકલી દીધો. આ ફોટામાં મોકલી દઉં તારો ચડાવી દીધો ભાઈ, આને કમેન્ટ કરવા મળતા એને માફી માંગી લીધી. હા, તમારા ઓલા નંબર ઉપર મોકલો કે આ નંબર ઉપર? આ નંબર ઉપર મોકલી દીધો. સારું મેડમ, મોકલો. હા.